ઇન્ફોસિસમાં મોટા ગોટાળાના આરોપ લાગ્યા છે. મંગળવારે ઇન્ફોસિસના શેર 6 વર્ષમાં પહેલીવાર 14% વધુ ગગડ્યા. ઉલ્લેખનીય છે કે કંપનીના પૂર્વ સીઈઓ વિશાલ સિકા અને કાઉન્ટર નારાયણ મૂર્તિ વચ્ચે વિવાદ શાંત થયા બાદ કંપની ફરી એકવાર મુસીબતમાં મુકાઈ છે. ઇન્ફોસિસના શેરોમાં 14% ઘટાડો થયો છે. પૂર્વ સીઈઓ વિશાલ સિકાના વિવાદ બાદ બબાલ સર્જાઈ હતી. કંપની ફરી એકવાર મુશ્કેલીમાં હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે. ઇન્ફોસિસ પર મોટા ગોટાળાનો આરોપ લાગ્યો છે. 6 વર્ષમાં પહેલીવાર શેરોમાં આટલો મોટો કડાકો જોવા મળી રહ્યો છે. નફો વધારવા ગોટાળો કર્યાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. દેશની બીજી સૌથી મોટી કંપની છે ઇન્ફોસિસ, જેના પર આરોપ લાગ્યા છે. ઇન્ફોસિસના શેરોમાં 14% જેટલો ઘટાડો થયો છે. પૂર્વ સીઈઓ વિશાલ સિકાના વિવાદ બાદ બબાલ સર્જાઈ છે.